तो बाघ केम छो? मजामा? हाँ, स्टार्ट करिए आप आज भरवानू। कोई हाँ, कयो टॉपिक आया छे? कयो टॉपिक आया छे? चैप्टर चाली रहे थे याद छे? दिवाली पहला कयो टॉपिक चाली रहे तो? कयो चैप्टर चाली रहे तो? चैप्टर नंबर 7। यस, राइट आंसर। अच्छा, अमुक लोग चैप्टर 5 मैसेज करी रहे छे। डिंगा। सात। ओके ओके, चैप्टर नंबर 7। तो बेटा चैप्टर नंबर 7 आपने जो भणी रहे छे એનું નામ છે કણોનું તંત્ર અને ચાગત। કણોના તંત્ર ના પાઠમાં આપણે જોયું હતું, આપણે શું જોયું હતું? દ્રવ્યમાન કેન્દ્ર, ડિટેલિંગ એકદમ જોરદાર, નીટ અને જી બંનેના લેવલ આપણે કમ્પેરેટિવલી ક્લિયર કર્યા હતા। નીટ અને જી, નીટનું તો ઓલવેઝ 100% કહી શકાય, જીઈમાં કદાચ 5-10%, કેમ કે જીઈમાં ક્વેશ્ચન્સ થોડા સારા લેવલના, પણ નીટ તો 100% અથવા એના કરતાંય વધારે લેવલ તમારું મેં ક્લિયર કરાવી દીધું છે। હવે બેટા આપણે ચેપ્ટર 7માં પાર્ટ 2 એટલે કે ચાક ગતિની વાત કરી રહ્યા હતા। ચાક ગતિમાં મેં તમને જુદી જુદી રાશિઓનો અભ્યાસ કરાવ્યો, જેમ કે એક કમ્પેરિઝન હું તમને આપું છું કે જે રેખીય ગતિ હતી બેટા, એમાં આપણે એક્સ બી અને એ એ જ રીતના આપણે ચાક ગતિમાં ચીટા, ઓમેગા અને આલ્ફા આ બધું જોયું। આમનો સંબંધ પણ આપણે જોયો હતો, યાદ હોય તો સંબંધ પણ આપણે જોયો હતો। ઓકે, તો હવે બેટા નેક્સ્ટમાં કયો પોઈન્ટ આવે, કયો ટોપિક આવે નેક્સ્ટમાં, એ ખાસ જોવાનું છે। નેક્સ્ટ બેટા આગળ શું આવે, શું આવી શકે એ ચર્ચા કરીએ। ઓકે, તો ચર્ચામાં એવું છે કે આ જે વાત થઈ આ ચેપ્ટર 3 અને 4, 4માં બધું સદિશ સ્વરૂપે હતું, 3માં બધું અદિશ સ્વરૂપે હતું, એ આપણે જોયું છે। એટલે સુરેખ પથ પર ગતિ થતી હતી, જેમાં એક પરિમાણ અને દ્વિપરિમાણ બંને આવી ગયા એમાં જો। એના પછી ચેપ્ટર 5 જ્યારે સ્ટાર્ટ કર્યું બેટા, તો ત્યારે સૌથી પહેલા આપણે બળ જોયું હતું, બળ, પછી વેગમાન જોયું, પી। ઓકે, તો શું જેમ એક્સ થીટા થઈ ગયું, બી ઓમેગા થઈ ગયું, એ જ રીતે એ આલ્ફા થઈ ગયું, તો બળને અહીંયા ટાઉ, શું કહેવાય બેટા? ટાઉ, જેને બોલાશે ટોર્ક। જેમ અહીંયા બળ બોલીએ છે સુરેખ પથ પર ગતિ, એમ ચાક ગતિમાં ટોર્ક કહેવાય, આ સંજ્ઞાને ટાઉ કહેવાય। જેમ 10માં તમે આવું જોયું હતું, જેને તમને અવરોધ કીધું, એનો એકમ શું હોય? ઓમ। એની સંજ્ઞા શું? આવી રીતના, પણ આ સંજ્ઞાને તમે ઓમ ના કહી શકો, આ સંજ્ઞાનું નામ હતું, બોલો, ઓમેગા। યાદ છે ને બેટા? યસ, ઓમેગા। એ જ રીતના ચાક ગતિમાં આ ટોર્ક દર્શાવાય છે। અચ્છા, ક્લિયર નથી દેખાતું? જયવીર, જે બંધ કોણ કરેગા બેટા? આને ટોર્ક કહેવાય, ટાઉ, ટાઉ આ સંજ્ઞાનું નામ છે, ટાઉ આ સંજ્ઞાનું નામ છે, અને એને બોલાશે ભૌતિક રાશિ ટોર્ક। કાકુ, અહીંયા આવશે એલ, કોણીય વેગમાન। શું કહેવાય એને? કોણીય વેગમાન। આને કયું વેગમાન કહેવાય? રેખીય વેગમાન। ક્લિયર છે? એટલે આજે આપણે આ બે રાશિ જોવાની છે, જે કોને સમતુલ્ય છે? બળ અને વેગમાન ને સમતુલ્ય છે। ક્લિયર? આજે શું કરવાના છે? એકદમ આ કોઠો આપણને જીતાડશે ચેપ્ટર 7 ની ગેમ, એટલે આ કોઠાને તૈયાર રાખું મગજમાં। ઓકે, તો બેટા આજનો જે ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પહેલો છે ભાઈ કણ પર લાગતું ટોર્ક। કણ પર લાગતું ટોર્ક, ટોર્ક ને ઇંગ્લિશમાં ટોર્ક જ કહેવાય, ટોર્ક
ટોર્ક ને ઇંગ્લિશ માં ટોર્ક જ કહેવાય એટલે એનું ઇંગ્લિશ નથી ટોર્ક ઓન અ પાર્ટિકલ ઇંગ્લિશ આનો ઉખાણો શું થાય ટોર્ક ઓન અ પાર્ટિકલ ક્લિયર તો બેટા હવે આગળ આપણે જે માની જઈ અને વાત કરીએ છે તાને સમજી કઈ રીતે તો આના માટે એક એક્ઝામ્પલ લેવું પડશે તો એ કન્સેપ્ટ હું કઈથી સ્ટાર્ટ કરું એ જો આ એક્સ એક્સિસ છે આ વાય એક્સિસ છે અને આ ઝેડ એક્સિસ છે અને ઓરિજિન અથવા રેફરન્સ પોઈન્ટ ઉગમ બિંદુ કહેવાય ક્લિયર હવે આમાં એક કણ આપણે વિચારીએ પી જેનું સ્થાન સદિશ છે આર અને એના પર બળ લગાવીએ તો એ આ ઓની સાપેક્ષે ભ્રમણ કરશે માની લો આપણે આમ ફેરવવું છે તો આમ આપણે કંઈક બળ લગાવીએ છીએ એના પર માની લો એફ તો એ ફરશે તો અહીંયા શું ઉત્પન્ન થશે ટોર્ક હવે ટોર્ક આવ્યું ક્યાંથી ને કેમનું આવે એની ચર્ચા કરીએ એક પાર્ટી લઈએ એના પરથી તમને કેલ્ક્યુલેશન અને લોજિક સમજાવું આપણે જે પાર્ટી છે બધા બાળકો જે શક્ય હોય મોબાઈલ પર બેઠા હોય એ દરવાજા પાસે જતા રહે કોની પાસે જતા રહે દરવાજા પાસે રિયાલિટી ફીલ કરાવું છું દરવાજા પાસે જઈને આ માની લો દરવાજો છે કાં તો આમ માની લો કે આમ રાખો સ્વામી અહીંયા દરવાજો બીજાગરા લગાવેલા છે એટલે લટકેલો છે આ આનું સાપેક્ષ બિંદુ અથવા રેફરન્સ પોઈન્ટ કહેવાય ઉગમ બિંદુ કહી શકો એનાથી આર અંતરે એક બિંદુ પી છે બરાબર તો તમે વિચારો સમજો કેમ ચાક ગતિમાં બળ એકલો ન આવે કોઈ વસ્તુને ગોળ ફેરવા માટે બળ જરૂરી છે તો એને બળ જ કેમ ના કીધું એને ટોર્ક કેમ કીધું એ સમજાવું છું વાત સમજાય ગઈ તો મારી વાત સમજો માની લો આપણે દરવાજા પર ઉભો છો ને બધા ઓકે પ્રેક્ટિકલ કરી દો 5 ન્યૂટન નો આપણે બળ લગાવીએ છે કેટલા ન્યૂટન નું 5 ન્યૂટન હવે આ પી પોઈન્ટ અહીંયાની જગ્યાએ મેં અહીંયા લઈ લીધું છેડા પર અને મેં 5 ન્યૂટન નું બળ લગાવ્યું તા ફરી વાર 90 ડિગ્રી ખૂણો પડી ગયું માની લો કેટલું ફરી ગયું 90 5 ન્યૂટન માપવાનું નથી તમે એક અંદાજન બળ લગાવો અને એને ફેરવો પછી એટલો જ બળ મેં અહીંયા પી પોઈન્ટ પર લગાવું છું તો 90 ની જગ્યાએ 60 જ ખૂણે ફરશે અથવા મારે કુલ 90 સુધી ફેરવવું હોય તો મારે બળ વધારવું પડે પણ 5 ન્યૂટન જ બળ લગાડશો તો ઓછું ફરશે અને પછી જો તમે આ આર ને એકદમ અહીંયા નજીક લઈ આવો ઉગમ બિંદુની તો તમે 5 ન્યૂટન બળ લગાડશો તો જરીક જ ફરશે અથવા તમારે એને 90 ડિગ્રી ફેરવવું હોય તો બહુ જ બળ લગાવવું પડે હા કે ના ફીલ થયું જે બાળકે દરવાજા પાસે ઊભા રહીને દરવાજા જોડે આ પ્રેક્ટિસ કરી જોઈ હોય તેને ફીલ થશે હા કે સર દરવાજાના ફેરવવા માટે ખાલી બળ જરૂરી નથી તમે 5 ન્યૂટન બળ લગાવો તો એ એકલા બળથી આખું ફરી જશે એવું ના કહેવાય તમે જે અંતર બદલશો એ પ્રમાણે ફરશે જો તમે અહીંયા લગાડશો તો આરામથી અહીંયા લગાડશો તો બહુ જોર લગાવવું પડે એનો મતલબ ફેરવવા માટે જે રાશિ જરૂરી છે એકલી બળ નથી અંતર પણ છે શું છે અંતર પણ છે યસ સર તો જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે ત્યારે બળ અને તે બળનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે એ બંને પર આધાર રાખે છે ક્લિયર યસ ઓર ઓકે ઓકે યસ 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 ક્લિયર ક્લિયર તો હવે અહીંયા આપણે ટોર્ક જે રાશિ હમણાં વાત કરી રહ્યા છે એની ચર્ચા તો ટોર્ક એટલે શું તો બળનું મૂલ્ય એ તો બધાને ખબર છે શું કહેવાય બળનું મૂલ્ય અથવા અહીંયા લખું છું બળનું મૂલ્ય ગુણ્યા એટલે ટોર્ક એટલે શું તો જે ગોળ ફરે છે જેમ કે હું તમને પૂછું બળ એટલે શું
તો હું તમને એક વસ્તુ કહું, એના પરથી તમે નક્કી કરી શકો એમ દળનો પદાર્થ છે. તો ભાઈ અહીંયા આનું સ્થાનાંતર 10 મીટર થાય છે, આનું સ્થાનાંતર 20 મીટર થાય છે. અહીંયા બંનેની સપાટી ઘર્ષણ રહિત છે, જે બી તમે માનો ઘર્ષણ વાળી માનો, પણ શાંતિ સપાટી છે. અહીંયા એક વસ્તુ, અહીંયા તો કઈ કયા કેસમાં, આ વન કેસ અને આ ટુ કેસ, કયા કેસમાં બળ વધારે લાગ્યું છે? એકમાં કે બેમાં? બેમાં, સીધો હિસાબ, કેમ કે વધારે અંતર કાપ્યું. એ જ રીતના ટોર્ક એટલે શું? આ ફર્યું અને આ ફર્યું, તો કયામાં વધારે ટોર્ક લાગ્યું? જેમાં વધારે ફરે. અચ્છા, એટલે ડીંગા પ્રી જ તું કયો જવાબ આપે છે? વનમાં વધારે ટોર્ક લાગે, ટોર્ક ની વાત કરતા બળની વાત છે, બળ અહીંયા વધારે લાગ્યું. એટલે વધારે બળ ક્યારે લાગ્યું? જ્યારે સ્થાનાંતર વધારે થયું. બધી કન્ડિશન સરખી હોય અને ખાલી સ્થાનાંતર જુદું જુદું હોય, એનો મતલબ જ્યાં સ્થાનાંતર વધારે થાય છે ત્યાં બળ વધારે લાગે છે. એ જ રીતના બધી કન્ડિશન સરખી હોય પર એક કેસમાં ઓછું ફરે છે, બીજા કેસમાં વધારે ફરે છે, તો શું વધારે છે? ટોર્ક. હા કે ના? ટોર્ક એટલે એક એવી રાશિ જે ભ્રમણ કરાવવા માટે, બોડીને ભ્રમણ કરાવવા માટે જરૂરી છે. જેમ ગતિ કરાવવા માટે શું જરૂરી છે? બળ. એમ ભ્રમણ કરાવવા માટે, ચાક ગતિ કરાવવા માટે ટોર્ક જરૂરી છે. અને જેટલું બળ વધારે એટલું ટોર્ક વધારે. યસ ઓર નો? તમે એક જ જગ્યાએ 5 ન્યુટન લગાડો, એક જગ્યાએ 10 ન્યુટન લગાડો તો ટોર્ક વધી જશે, ફરશે. બીજું અહીંયા જે લખી છે, સમજો, બળની કાર્ય રેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, આ બળની વ્યાખ્યા છે. પરંતુ આ અંતર વિશે પછી જોઈએ. અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન, સમજો. જો હું ટોર્ક ને લખું ટાઉ, તો તમે મને એમ કહો, ધ્યાન આપજો, મેં અહીંયા 5 ન્યુટન લગાવ્યું, તો માની લો 10 ડિગ્રી ફર્યું, તો અહીંયા હું 5 ન્યુટન લગાવીશ તો 10 ડિગ્રી ફરે કે વધારે? વધારે. એટલે જેમ અંતર વધે આર, તેમ ટોર્ક વધી જાય. એટલે ટાઉ આર ના સમપ્રમાણમાં કહેવાય. હા કે ના? આ પછી જોઈશું. અહીંયા ટોર્ક એ આર ના સમપ્રમાણમાં કહેવાય. યસ, તો માની લો અહીંયા જ રાખીએ આપણે, અહીંયા 5 ન્યુટન લગાડું, અહીંયા 10 ન્યુટન લગાડું, ત્યાં જ અંતર સરખું પર બળ વધારી તો ટોર્ક વધી જાય, ફરવાનું વધી જાય ને. એટલે ટોર્ક એ બળના પણ સમપ્રમાણમાં છે. હા કે ના? યસ ઓર નો? હવે ત્રીજી વાત સમજો, ત્રીજી વાત સમજો. આ આર છે અને આ બળ લાગે છે, આર ને કેવું લાગે છે? લંબ. આ ફરે છે. હવે બળનો ખૂણો ઓછો કરો. આ કેટલું કરી નાખ્યું? આર અને બળ એક જ દિશામાં, ખૂણો 0, તો ફરશે નહીં, ફરે. અને આ ખૂણો 90, તો મેક્સિમમ ફરે છે. એનો મતલબ, એનો મતલબ ફરવાનું એટલે કે ટોર્ક, ફરવા માટે જવાબદાર રાશિ ટોર્ક એ એફ અને આર વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. પણ તમને ખબર છે બંને એક જ દિશામાં હોય તો ટોર્ક 0, એટલે ટોર્ક લાગતું નથી, અને બંને 90 હોય તો ટોર્ક મેક્સિમમ. તો ખૂણો તમને ખબર છે સાઇન અને કોસ બે પ્રકાર હોય છે, સાઇન થીટા અને કોસ થીટા. તો અહીંયા સાઇન થીટા આવશે કે કોસ થીટા આવશે? તમે કહો. અહીંયા ટોર્ક 0 થઈ જાય, બંને સમાન દિશામાં હોય, એટલે બંને વચ્ચેનો ખૂણો 0 અને 90 એ મેક્સિમમ, તો સાઈન થીટા કે કોસ થીટા બોલો? 90 એ મેક્સિમમ અને 0 એ 0. યસ કુલદીપ, રાઈટ આન્સર, સાઈન 90. સાઈન 90 બેટા, એટલે અહીંયા સાઈન ખૂણો આવશે. 90 ન હોય તો કદાચ બીજું કઈ હોય. કયો ખૂણો પર આધાર રાખે છે? આર એફ સાઈન થીટા. બોલો પાક્કું કે નહીં? ફીલ થયું? ફીલ ટોર્ક કેમ આર એફ સાઈન થીટા લખાય? ફીલ થયું? યસ, કે ટોર્ક એ ત્રણેય વસ્તુ પર આધાર રાખે છે. હવે આને આપણે
આજે ઉપર લખ્યું છે એ પ્રમાણે બી લખી શકે છે અથવા આને છેલ્લે જોઈએ અત્યારે આને રહેવા દો અત્યારે એને રહેવા દો ફીલ કરે છે હમણાં ટાઉ બરાબર આર એફ સાઈન થીટા કેમ નું આવ્યું મેં ત્રણ એક્ઝામ્પલ આપ્યા ત્રણે થી ખબર પડી અંતર વધારો તો ટોર્ક વધે બળ વધારો તો ટોર્ક વધે અને બળ અને અંતર આર અને એફ વચ્ચેનો ખૂણો વધારો તો પણ ટોર્ક વધે તો સાઈન થીટા જે છે એ આવશે હવે આને તમે સદિશ સ્વરૂપે લખવા માંગો તો આર ક્રોસ એફ લખાય કેમ કે બેટા જો આર છે એટલે આર ની દિશા થઈ અને આ ખૂણો કેવો થયો થીટા આર અને એફ વચ્ચેનો તો આર ક્રોસ એફ એ બળની દિશા થાય કેમ એફ ક્રોસ આર માં થાય આર અને એફ બંને સદિશ એમની વચ્ચેનો ખૂણો થીટા અને આર એફ સાઈન થીટા છે અને બંને સદિશ છે અને ટોર્ક ની સદિશ છે એમનો ક્રોસ ગુણાકાર થશે એ તો પાક્કું છે પણ ક્રોસ ગુણાકાર સમક્રમી નથી એટલે આર ક્રોસ એફ થાય તો એફ ક્રોસ આર બરાબર થાય નહીં તો એફ ક્રોસ આર કેમ ના લખ્યું એક પ્રશ્ન થાય તો આર ક્રોસ એફ કેમ લખ્યું એ બતાવું છું તો આ કણ પી ઓ ની સાપેક્ષે ફરે તો આમ ફરશે બળ આમ લાગે છે તો આમ જ ફરશે તો ક્યાં આવશે બહાર આર ની દિશા અને એફ ની દિશાનો ક્રોસ પ્રોડક્ટ ક્યાં આવે બાર આર ક્રોસ એફ બાર આવશે અને એફ ક્રોસ આર ક્યાં જશે સમજણ પડે એટલે આર ક્રોસ એફ આવે ને એફ ક્રોસ આર ના સમજ્યા મારી વાત યસ યસ બિલકુલ ક્લિયર બિલકુલ તો ક્લિયર કરીને સમજી ગયા તમે આ ઓકે 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 હવે હવે ટોર્ક ને હું આમ લખી શકું એફ ગુણ્યા ક્રોસ નહીં લખતું ગુણ્યા લખાય ને મૂલ્ય અને ટોર્ક નું શું કહેવાય મૂલ્ય લખાય એફ આગળ લખ્યું આર સાઈન થીટા પાછળ આનું એક મહત્વ છે એટલે આવી વાત કરી રહ્યા છે સમજ આને બેટા કહેવાય બળનું મૂલ્ય આપણે જો ઉપર લખ્યું તો એ જ લખીશ આર સાઈન થીટા તો બેટા આર છે અને આ લાઈન મેં ડ્રો કરી આ લાઈનને આપણે કહીશું બળની કાર્ય જે દિશામાં થઈ રહ્યું છે એ કાર્યની રેખા છે બળ આમ લાગે છે એની કાર્ય રેખા હવે અહીંયા હું લંબ દોરું એમ બિંદુ લો ક્લિયર આ થીટા તો થીટા થશે ક્રોસ એંગલ્સ થીટા થશે હવે ધ્યાન આપજો બેટા આ જે છે આ આ ત્રિકોણની તમે વાત કરો ઓ એમ પી માં આ કર્ણ થયું 90 ની સામે કર્ણ આ ખૂણો અને ખૂણાની સામેની બાજુ જેને આપણે આર લંબ કહી શકીએ અચ્છા આર લંબ શું લખાશે ખૂણાની સામેની બાજુ એટલે આર સાઈન થીટા થયું કર્ણ ગુણ્યા સાઈન યસ ઓર નો હા કે ના સમજ્યા કે નહીં સમજ્યા યસ આર સાઈન થીટા અહીંયા તમે લખી શકો એફ ઇન્ટુ આર લંબ હા એફ ઇન્ટુ આર લંબ અને આર લંબ ને કહેવાય બળની કાર્ય રેખા નું સંદર્ભ બિંદુ થી લંબ અંતર બળની કાર્ય રેખા નું સંદર્ભ બિંદુ થી લંબ અંતર જે આ સાઈન થીટા થાય અને જે આપણે પ્રેક્ટિકલ સમજ્યા અને એના પરથી આ લખ્યું હા કે ના બોલો બેટા યસ ઓર નો યસ યસ એટલે ટોર્ક નું સૂત્ર યાદ રહેના કન્સેપ્ટ તમને ખબર પડી હવે ધ્યાન આપજો અહીંયા શું લખાય બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર જ્યારે કોઈ રાશિનું મૂલ્ય સંદર્ભ બિંદુના લંબ અંતરથી ગુણાય ત્યારે એક નવી રાશિ બને છે જેને કહેવાય ચાક માત્રા મોમેન્ટ ઇંગ્લિશ માં એને શું કહેવાય મોમેન્ટ ચાક માત્રા ક્લિયર કે નહીં શું કહેવાય ચાક માત્રા કઈ રાશિનું મૂલ્ય ગુણાયું છે ભાઈ બળની તો બળની ચાક માત્રા કહેવાય ટોર્ક એટલે મોમેન્ટ ઓફ ફોર્સ બળની ચાક માત્રા
સમજણ પડી બેટા? ચાક માત્રા, બળના કારણે જે ચાક ગતિ થાય છે એની માત્રા એ કોણ નક્કી કરશે? ટોર્ક. એટલે ટોર્ક એટલે શું કહેવાય બેટા? બળની ચાક માત્રા. ખબર પડી રહી છે. અહીંયા ટોર્ક નો કન્સેપ્ટ પૂરો કેવો રહ્યો મને? મજા આવી કે નહીં? યસ ઓર મજા આવી ને? યસ. હવે યાદ રાખો, ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા, ટાઉ બરાબર સદિશ, ટાઉ બરાબર સદિશ આર ક્રોસ એફ, સદિશ સ્વરૂપ, અને બળની ચાક માત્રા. હવે તમને એમ પૂછે બળની ચાક માત્રા એટલે શું? તો કે ટોર્ક. અચ્છા, એને લખાય કઈ રીતના? બળની ચાક માત્રા એટલે બળ નું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી. આ બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી કયું અંતર? લંબન. બોલો પાકું? હા કે ના? ટોર્ક આવડ્યું? યસ. આ તમારા માટે નવું સૂત્ર છે એટલે બેટા તૈયાર કરજો, આર ક્રોસ એફ. હા કે ના? યસ. અચ્છા, નવી રાશિ જો ટોર્ક જે સદિશ છે, તો નવી રાશિ જોઈ હોય તો એનું એકમ બી જોવું જોઈએ, બીજું એનું પારિમાણિક સૂત્ર જોવું જોઈએ, ત્રીજું એ સદિશ છે કે અદિશ છે એ જોવું જોઈએ. તો બતાવો, એકમ બનાવો. ટોર્ક નું સૂત્ર તો ખબર જ છે ને બેટા, એકમ બનાવો. આર એફ સાઈન થીટા અથવા એફ આર સાઈન થીટા, એફ નો એકમ ન્યૂટન, આર અંતર છે અંતર નો એકમ મીટર, સાઈન થીટા એકમ રહિત છે તો ન્યૂટન ઇન્ટુ મીટર. અથવા હવે તમે આગળના ચેપ્ટર એટલે ચેપ્ટર 6 માં ન્યૂટન ઇન્ટુ મીટર જોઈ ગયા છો, એને શું કહેતા હતા? બીજો એક એકમ કહેવાય. મેસેજ કરો ફાસ્ટ, કોને યાદ આવે છે ન્યૂટન? યસ, અશ્વાક. અશ્વાક ને યાદ આવ્યું છે ભાઈ, રાઈટ આન્સર. પહેલા યાદ આવ્યું અશ્વાક ને, બીજા બાળકોના પણ મેસેજ આવી રહ્યા છે, પણ સૌથી પહેલા અશ્વાકે આન્સર આપ્યું, દેટ ઇઝ જૂ. દેટ ઇઝ જૂ. ક્લિયર? ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. સરસ સરસ. અચ્છા, તો પારિમાણિક સૂત્ર તો આવડે ને બેટા, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, યાદ કરી લો. 12 માઇનસ 2 મેં કરાયું છે ચેપ્ટર 2 માં, એટલે આને કઈ ડિટેલિંગ જોવાની જરૂર નથી. હા, સીજીએસ એકમ પણ આવડે ને, ન્યૂટન નું ડાયલ, મીટર નું સેન્ટીમીટર, જૂલ નું અર્ક. જૂલ નું અર્ક, જૂલ નું અર્ક. સદિશ અથવા અદિશ, સદિશ અથવા અદિશ. તો બેટા ક્લિયર? સદિશ. અચ્છા, એની દિશા કઈ હોય? આર ક્રોસ એફ ની દિશા. આર ક્રોસ એફ ની દિશા કઈ રીતના નક્કી કરવાની? પહેલા સદિશ ની દિશામાં આંગળીઓ કરવાની અને મુઠ્ઠી વાળવાની બીજે સદિશ ની, તો અંગૂઠો કોની દિશા? તો આર ક્રોસ એફ. થોડી પાકું ટોર્ક, કર્ણ પર લાગતું ટોર્ક બેટા બિલકુલ પાકું કરી દેજો, સિમ્પલ છે એકદમ. અચ્છા, સેના પર આધાર રાખે? તો તું એનો આધાર સેના પર રહે? આર પર, એફ પર અને થીટા પર. દેખતી વસ્તુ છે, તો આર એફ અને થીટા બદલાશે એમ ટોર્ક બદલાશે, એનો મતલબ આર અને એફ અને થીટા પર આધાર રાખે છે. ટોર્ક ક્યારે ઝીરો થાય? જ્યારે આર ઝીરો હોય ત્યારે, એફ ઝીરો હોય ત્યારે, અને થીટા ઝીરો હોય ત્યારે. કેમ કે સાઈન ઝીરો ક્યારે થાય? થીટા ઝીરો હોય ત્યારે. બાકી જો કોસ હોત તો અહીંયા થીટા કેટલો હોય? 90, ત્યારે ઝીરો થાય. કોસ ક્યારે ઝીરો થાય? 90 પર. પર અહીંયા કોણ છે? સાઈન, એટલે ઝીરો પર છે. ક્લિયર છે? પાકો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ટોર્ક એ બળની ચાક માત્રા છે. ટોર્ક એટલે બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્ય ક્ષેત્ર અથવા કાર્ય રેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. અને ટોર્ક એટલે બેટા આર ક્રોસ એફ, આર એફ સાઈન થીટા, આર એફ સાઈન થીટા. ચાલો, તો સ્ક્રીનશોટ લઈ લીધો છે, બધાને મેસેજ આવી ગયો છે, હું વચ્ચે આવી ગયો હોઉં તો હવે લઈ લો. ઓકે, ચલો. કણ પર લાગતું ટોર્ક ખતમ.
ટોર્ક સમજવા માટે ચોપડીમાં લખી દો બધા ટોર્ક કણનું ટોર્ક વાળું જે ટોપિક છે એમાં લખી દો દરવાજા પર જુદા જુદા બિંદુએ લગાવીને બળ લગાવીને સમજો હા કે ના લખી નાખો યાદ રહેશે ટોર્ક સમજવું કઈ રીતના આપણા ઘરના દરવાજા પર જુદા જુદા બિંદુએ બળ લગાવીને સમજાયું હતું સરે એવી રીતના સમજાયું હતું યાદ રહેશે યસ બીજો ટોપિક છે બેટા કણનો કણનું કોણીય વેગમાન કોઈ કણનું રેખીય વેગમાન તમને આવડે તો કોણીય વેગમાન પણ તમને આવડવું જ જોઈએ એકદમ ઈઝી છે કેમ એકદમ ઈઝી છે અરે ભાઈ જેમ તમે ટોર્ક સમજ્યા છો એમ તમે કોણીય વેગમાન સમજશો હા કે ના ટોર્ક સમજ્યા યસ ઓર નો હમણાં તો સમજાય બેટા જો આ પાટિયું છે જો આ પાટિયો રેખીય ગતિ કરતો હોય તો આના પર બળ લગાડો તો આમ ગતિ કરે હા કે ના જો આને મેં પકડેલું ના હોય અથવા જો કે મારે પકડવું પડશે પણ પકડેલું ના હોય તમે અહીંયા બળ લગાડો તો આમ ગતિ કરે પરંતુ અહીંયાથી પકડી લો ને આને બળ લગાડો તો એ ચાક ગતિ કરે એ કઈ ગતિ કરે ચાક રોટેશનલ મોશન ચાક ગતિ કરે એટલે બળની જગ્યાએ હવે શું આવ્યું ટોર્ક ટોર્ક r ક્રોસ f માની લો આના પર મેં બળ આમ લગાવ્યું જોજો બળ આમ લગાવું છું અને આ સ્થાન સદિશ r છે તો r આમ છે r આમ છે અને બળ આમ લાગે છે તો r ક્રોસ f ક્યાં જશે ઉપર એટલે જો અહીંયાથી આને ફ્રી કરી દઈએ અથવા હેલિકોપ્ટર માનીએ હેલિકોપ્ટરનું પાંખિયું માનો તો એનું પાંખિયું આમ ફરશે તે કઈ તરફ જશે r ક્રોસ f ઉપર તરફ યસ ઓર નો એટલે પાખિયા સાથે આખું હેલિકોપ્ટર ક્યાં જાય છે બેટા ઉપર ફીલ થયું એલું આવે ને રમ્યા છો ને ઉપર જાય હેલિકોપ્ટર નાનો એક બે રૂપિયાનો હતો છે આમ કરો તો ઉપર જાય યસ 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 હવે હવે આપણે કોણીય વેગમાનની વાત કરીએ કોણીય વેગમાન કઈ રીતના સમજાય તો એના પહેલા તમને રેખીય વેગમાનની માહિતી હોવી જોઈએ બેટા તો રેખીય વેગમાન શું છે તો કોઈ એક એમ દળનો રાત વી વેગથી ગતિ કરતો હોય તો એનું રેખીય વેગમાન થાય બેટા p બરાબર mv યસ એમ દળ છે જે અદિશ રાશિ છે તો v ની રાશિ અને p ની સોરી v ની દિશા અને p ની દિશા સરખી હોય એટલે રેખીય વેગમાન એ પદાર્થના વેગની દિશામાં હોય ફોર એક્ઝામ્પલ અત્યારે હું દોડી રહ્યો છું આ બાજુ 5 મીટર પર સેકન્ડ તો મારો વેગમાન પણ આમ છે ને વેગ પણ આમ છે હવે મેં દોડતો દોડતો મારો વેગ વધારી દીધો 10 મીટર પર સેકન્ડ તો મારો વેગમાન વધી ગયો હા કે ના પર એ જ દિશામાં એટલે જે દિશામાં વેગ છે એ જ દિશામાં વેગમાન હોય છે હવે કોણીય વેગમાન કેમ આ એક ખાસ નોંધ કરો એક ખાસ નોંધ કરવાની વાત છે સમજવાની વાત છે અને એવો શોર્ટકટ બતાવીશ એવું શોર્ટકટ બતાવીશ બેટા કે જ્યારે જી નીટ બોર્ડ કોઈ ભી એક્ઝામ આપશો તમને આ સૂત્ર યાદ આવે એકદમ જબરદસ્ત અને જલ્દીથી ટોર્ક અને વેગમાન કોણીય વેગમાન બંને ના આવી જશે ફટાફટ એકદમ ઈઝ ચલો ફરી એ જ પોઈન્ટ ની વાત કરીએ જે સંદર્ભ બિંદુ ઓ થી આર સ્થાન સદિશ છે અને એ આ દિશામાં એનો વેગ છે અહીંયા ક્યુ રાખે ક્યુ તે લખીએ તો હવે ક્યુ કોણ છે જે દિશામાં વેગ હોય એ દિશામાં શું હોય વેગમાં રેખીય વેગ આ આર ની દિશા થઈ બેટા અને આ કોણ કેટલો થયો થીટા અને રેખીય વેગમાન ની કાર્ય રેખા કહેવાય અથવા વેગની કાર્ય રેખા બી કહેવાય ને રેખીય વેગમાન પણ આ અને વેગ પણ આમ જ સેમ એલું ટોર્ક વાળું જ છે p ની જગ્યાએ શું હતું f સેમ ટુ સેમ હવે હવે કોણીય વેગમાન એટલે શું કોણીય વેગમાન એટલે શું એ તમને ખબર હોય છે રેખીય વેગમાન ખબર છે તો આપણે કોઈ પૂછે રેખીય વેગમાન એટલે શું તો તમે કહી દેશો દળ અને વેગનો ગુણાકાર
એ રેખીય વેગમાન કહેવાય. તો એ જ રીતના કોણીય વેગમાન હોવો જોઈએ ને, રેખીય વેગમાનની દિશા વેગની દિશામાં, તો કોણીય વેગમાનની દિશા કોણીય વેગની દિશામાં ઓમેગાની દિશા. હા કે ના, યસ ઓર નો? રેખીય વેગમાન રેખીય વેગની દિશામાં હોય તો કોણીય વેગમાન જે છે એ કોણીય વેગની દિશામાં હોવું જોઈએ, યસ ઓર નો? યસ 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 યસ, ખબર પડી? હા. પરંતુ અહીંયા કોણીય વેગમાન છે એટલે ગોળ ફરતી વાત થઈ ગઈ ભાઈ. આ તો કઈ વાત થઈ ગઈ? ગોળ ફરતી વાત થઈ ગઈ. હવે તને તમને તમને એક એક્ઝામ્પલ થી સમજાવું છું. જો એલું ગોળ ગોળ ફરતા હોય ને, શું કહેવાય એને, ગોળ ફરો છો ને, ફોંદેડી, ફોંદેડી ના કે, ફોંદેડી ના કહેવાય, શું કહેવાય? મેળામાં ગયા હોય, કાં તો સ્કૂલમાં ક્યાંક બગીચામાં જોયું હોય, આવું હોય ને ગોળ ગોળ ફરવાનું, ચકેડી. યસ, શું કહેવાય એને, ચકેડી કહેવાય એના, એ પકડીને બાળકો ફરતા હોય, ચકેડી. યસ, ચકેડી, ચકેડી કહેવાય. હવે આ એક બાળક અહીંયા છે અને બીજો બાળક અહીંયા છે, બંનેને ઉભા કરીને તમે આ ચકેડીને ઓમેગા કોણીય વેગથી ફેરવો છો, એટલે આમનો કોણીય વેગની દિશા કઈ હશે? ઉપર ને. હા કે ના, કોણીય વેગની દિશા કઈ રીતના નક્કી કરવામાં આવે? કોણીય વેગની દિશા કઈ રીતના નક્કી કરવામાં આવે? જે દિશામાં ભ્રમણ થતું હોય એ દિશામાં મુઠ્ઠી વાળવાની, તો અંગૂઠો કોણીય વેગની દિશા બતાવે છે. એટલે આમ ફરે છે ચકેડી, કોણીય વેગ ઉપર છે. એટલે આ કન્સેપ્ટ થી તમે એમ કહી શકો છો કે કોણીય વેગમાનની દિશા બી ક્યાં છે? ઉપર છે. પરંતુ પરંતુ આનો કોણીય વેગ બી ઓમેગા અને આનો કોણીય વેગ બી ઓમેગા, પરંતુ આનો અંતર આર વન અને આનો અંતર આર ટુ, બતાવો કોને બીક વધારે લાગશે? આર ટુ વાળાને કે વન વાળાને? કોને બીક વધારે લાગે? પડવાની, ફેંકાઈ જવાની. યસ, ટુ ને. હા કે ના, કેમ કે એનો વી વધારે છે, એનો વી વધારે હશે. કેટલો હશે આનો વી ટુ? ઓમેગા ઇન્ટુ આર વોર. અને આનું વી વન ઓમેગા ઇન્ટુ આર વન. કોણીય વેગ તો બધાનો સરખો છે, બધા સરખા ભ્રમણ કરશે, પણ વી કોને વધારે લાગશે? જે ટુ વાળો છે. હા કે ના. હવે આ હું તમને સમજાઈ ચુક્યો અને પહેલા બી તમને ખબર છે, અહીંયા મેં સ્પર્શક દોરું છું. સ્પર્શક એટલે એનો વેગ કહેવાય. એટલે આ દિશામાં વેગમાન આવે, વેગમાન. તો આ આર ની દિશા છે, હા, અને આ કોની દિશા છે? વેગમાન. દળ છે એમ, વી છે વેગ, તો પી બરાબર શું થશે બેટા? એમ વી. આ દિશામાં સ્પર્શક ની દિશા. તો ઉપરની દિશા જાય એના માટે તમારે શું કરવું પડે? આર ક્રોસ પી કરવું પડે કે પી ક્રોસ આર? યસ, આર ક્રોસ પી. એટલે તમને શું મળી ગયું? કોણીય વેગમાન. પાકું? હા કે ના. એટલે કોણીય વેગમાન એલ જે છે બેટા, એલ જે છે, જેમ રેખીય વેગમાન સેના પર આધાર રાખે? દળ અને વેગ પર. એમ કોણીય વેગમાન સેના પર આધાર રાખશે? ધ્યાન આપજો, આર પર. જેનું અંતર વધારે એનો કોણીય વેગમાન વધશે, P પર જેનો વેગમાન વધારે એનો કોણીય વેગમાન વધશે, અને બંને વચ્ચેના ખૂણા પર, બંને વચ્ચે ખૂણો કેટલો છે? આનો વેગમાન આમ હોય, ખૂણો ઝીરો હોય, તો એનો કોણીય વેગમાન ઓછો. એ ફરીને ફેંકાવાની ઝીરો થઈ જશે, કે જો આમ જતું. સમજાય કે નહીં સમજાય? જો એનો વેગ આમ થઈ જાય તો આમ જતો, પણ આમ હોય જેમ ખૂણો વધે તેમ એનો કોણીય વેગમાન, ઉપર જવાનો વેગમાન વધી જશે. યસ ઓર? એટલે એલ લખાય છે બેટા આર ક્રોસ. આપો કોણીય વેગમાન વિશે સમજ્યા કે નહીં બેટા? આની હવે કોઈ જરૂર નથી, મેં તમને પ્રેક્ટિકલ આપ્યો. પ્રેક્ટિકલ આપ્યો કોણીય વેગમાન એટલે ગોળ ફરીને વેગમાન મળે
એના માટે ત્રણ વસ્તુ પર આધાર રાખે, આર પી અને થીટા. થીટા માં ભી કયો થીટા? સાઈન થીટા. કે આમ ગોળ ફરી વાગે એના માટે સાઈન થીટા. યસ, કોણ આર અને પી છે. ક્લિયર? ઓકે, આ થઈ ગયું ભાઈ કોણીય વેગમાન. એકદમ સિમ્પલ કે નહીં? કોણીય વેગમાન એટલે બેટા શું? આર ક્રોસ પી. ઓલામાં શું હતું? આર ક્રોસ એફ. હમણાં ગોખાઈ જશે, ચિંતા ના કરો. એલ બરાબર આર પી સાઈન થીટા. શું આને પી આર સાઈન થીટા કહેવાય બેટા? પી ના આગળ લખી દીધું કે પાછી એ જ સ્થિતિ. જો આ ખૂણો થીટા થશે ને, અહીંયા લંબ દોરો, એમ લખો. હજી ઓએમ છે એને આર લંબ કહેવાય. અને આર લંબ કેટલું લખાય? ખૂણાની સામેની બાજુ આ કર્ણ, તો કર્ણ ગુણ્યા સાઈન થીટા. એટલે આર સાઈન થીટા ની જગ્યાએ તમે હવે શું લખશો? પી ઇન્ડો આર લંબ. હવે આને તમે શું કહેશો? જો કોણીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા આર લંબ. એટલે શું? કોણીય વેગમાનની, સોરી, રેખીય વેગમાનની. અચ્છા, અહીંયા કોણે નહીં, સોરી, રેખીય વેગમાન આવશે. રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી કયું અંતર? લંબ અંતર. આને શું કહેવાય? હમણાં જ જોયું તું, હા, જ્યારે કોઈ રાશિ જોડના મૂલ્ય સાથે તે રાશિની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર ગુણાય ત્યારે કઈ રાશિ બને? ત્યારે એને આપણે શું કહીશું? ચાક માત્રા. પર કઈ રાશિ છે? તો રેખીય વેગમાનની ચાક માત્રા. એટલે શું? કોણીય વેગમાન. પાક્કું બેટા? હા કે ના? મેસેજ કરો ફટાફટ. યસ ઓર નો? યસ યસ યસ. એટલે આ એક, બે અને ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની, બાકી બધું ક્લિયર છે બેટા. બાકી બધું ક્લિયર છે. સમજ્યા? નવી રાશિ જેમ કોઈ વ્યક્તિ સુરેખ પથ પર દોડતો હોય, કોઈ વાહન, કોઈ ગાડી સુરેખ પથ પર ચાલતી હોય, ત્યારે એની જોડે રેખીય વેગમાન હોય જે એમ અને વી પર ડિપેન્ડ કરે. પરંતુ જ્યારે કોઈ વસ્તુ ગોળ ફરતી હોય ત્યારે એની જોડે કોણીય વેગમાન હોય અને એ આર પી અને સાઈન થીટા પર ડિપેન્ડ કરે છે. ક્લિયર? અને રેખીય વેગમાનની છાંટ માત્રા કહે છે. અચ્છા, એકમ શું બેટા આનું? એનું પારિમાણિક સૂત્ર શું બેટા? એ સદિશ છે કે અદિશ છે? અને એનો આધાર શેના પર છે? તો એકમ તમે બનાવી શકો છો અહીંયા. પી નો એકમ કેજી મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન, એમ ઇન્ટુ વી. સાઈન થીટા નો એકમ ના, આર નો એકમ મીટર, મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર. બોલો પાક્કો? હા કે ના? એમ એલ ટી બનાવો તો એમ વન એલ ટુ પી માઇનસ. બિલકુલ ઇઝી. રેખીય વેગમાન નો એમ એલ ટી તમને ખબર હોય તો કોણીય વેગમાન નો ખાલી એલ વન એડ થઈ જશે, એલ એક વધી જશે. સદિશ રાશિ છે ભાઈ, દિશા આર ક્રોસ પી ની દિશામાં. યસ ઓર નો? હા કે ના? યસ યસ યસ. આધાર, આધાર સેના પર રાખે? આર પી અને થીટા પર. આર પી અને થીટા પર. જો આર જીરો તો બી એલ જીરો, જો પી જીરો તો બી એલ જીરો, અને જો થીટા જીરો, કેમ કે સાઈન થીટા છે કે થીટા જીરો હોય તો પણ પી જીરો. એનો મતલબ કે આર અને પી સમાંતર હોય તો પણ એલ જીરો થઈ જાય. આર અને પી સમાંતર હોય તો એનો ક્રોસ ગુણાકાર શું થઈ જાય? સીરો થઈ જાય. પાકું? સમજાયું કે નહીં? બોલો હા કે ના? શું કોણીય વેગમાન આવડી ગઈ બેટા રાશિ નવી? જો હવે બંનેનું શોર્ટકટ જોઈ લો તમે, લોજિક જો. જે બળ હતું એના જેવી રાશિ કોણ છે? ટોર્ક. જે રેખીય વેગમાન હતો એના જેવી રાશિ કોણ છે? કોણીય વેગમાન. પર અહીંયા ખાલી એક નવી વસ્તુ આવે, આર.
અને બી સદિશોનો ક્રોસ ગુણાકાર કરો તો જ સદિશ બનશે ને. આવડી ગયું? મેં કીધું તને શોર્ટકટ બતાવીશ. બળ જેવી રાશિ ટોર્ક, રેખીય વેગમાન જેવી રાશિ કોણીય વેગમાન. ખાલી આગળ શું કરી દેવાનું? આર ક્રોસ એટલે સૂત્ર બની જશે. ચાલો સ્ક્રીનશોટ લો ફટાફટ જલ્દી. એક ધ સ્ક્રીનશોટ. યસ ડન. હવે શું કરીએ? તો તમે યાદ કરો ચેપ્ટર નંબર 5, ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં બળ વિશે જાણ્યું, પછી વેગમાન વિશે જાણ્યું, અને પછી બીજો નિયમ આવ્યો ન્યૂટનની ગતિનો બીજો નિયમનું સૂત્ર શું? F બરાબર dp/dt. હા કે ના? તો અહીંયા પણ તમને ખબર છે ચાક ગતિમાં F ની જગ્યાએ કોણ લઈ લીધું? બી ટોર્ક લઈ લીધું. તો રેખીય વેગમાન ની જગ્યાએ કોણ આવી જશે? કોણીય વેગ. આને શું કહેવાય? રેખીય વેગમાન અને બળ વચ્ચેનો સંબંધ. આને શું કહેવાય? કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો આ સંબંધ આવે છે કઈ રીતના એ જોવાનું છે. એટલે આજનો ત્રીજો આપણો જે થિયરેટિકલ પોર્શન છે એમાં આપણે જોઈશું ટાઉ અને એલ વચ્ચેનો સંબંધ. તો બેટા કણ નું કોણીય વેગમાન હમણાં જ આપણે જોયું, જેને આપણે L બરાબર R ક્રોસ P લખીએ છીએ. L બરાબર શું લખીએ છીએ બેટા? R ક્રોસ P. હા કે ના? યસ ઓર નો? હા કે ના બેટા? લખીએ છીએ ને L બરાબર શું લખીએ છીએ? R ક્રોસ. હવે અહીંયા તમે જોઈશું વેગમાન બદલાય છે સમય સાથે, તો એને આપણે શું કહી છે? ટોર્ક કહીશું. રેખીય ગતિમાં એને આપણે બળ કહેતા હતા. ઓકે, તો L બરાબર શું લખાય બેટા? R ક્રોસ P. યસ ઓર નો? ક્લિયર સંભળાય છે બેટા? હા ક્લિયર સંભળાય છે ને? મેસેજ કરો બધા. લાઈવ માં ક્લિયર સંભળાઈ રહ્યું છે કે નહીં? રેકોર્ડિંગ તો બરાબર થઈ રહી છે. યસ, L બરાબર R ક્રોસ P લખાય. હવે એનું સમય સાથે વિકલન કરવાનું E ની સાપેક્ષ વિકલન કરતા. હવે તમે T ની સાપેક્ષે વિકલન કેમ કરો છો? તો કે જેમ એનો હેલિકોપ્ટર છે બેટા, હવે તમે વિચારો, એક માની લો હેલિકોપ્ટર નો પંખો છે, એ પંખો એટલો વિચારો, હેલિકોપ્ટર એની સાથે કનેક્ટેડ છે કે સિસ્ટમ આ વિચારો. આ તમારી સામે આવી રહ્યું છે તો તમને બીક લાગશે. યસ, પરંતુ જો પહેલી રીત આ છે, આ હેલિકોપ્ટર નો પંખો છે, એની સાથે હેલિકોપ્ટર કનેક્ટેડ છે ને, તમારી સામે આવી રહ્યું છે એટલે તમે ઉપર છો, એટલે આમ હેલિકોપ્ટર ના પાંખે તમારી બાજુ આવી રહેશે એમ વિચારો. અત્યારે તમને આમ દેખાશે. આ એક રીત બરાબર, તો તમને બીક તો લાગશે, પણ જો આ રીત ના આવે તો બીક વધી જશે. જોજો, બીક વધી જશે. યસ ઓર નો? કેમ કે એનો જે કોણીય વેગમાન છે એ બદલાઈ ગયો. હા, સમય સાથે એનો કોણીય વેગમાન બદલાઈ રહ્યો છે. યસ યસ, એટલે તમે હેલિકોપ્ટરમાં બેઠા હોય અને આમ એનો પંખો ધીરે 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 એની સ્પીડ વધે તો વાંધો નહીં, પણ એવો હેલિકોપ્ટર હોય એમાં જોરથી વધે તો તમને બીક વધી જશે. હા, એટલે સમય સાથે જો કોણીય વેગમાન બદલાય તો બીક વધે છે. એનું કારણ શું? કે બળ જેમ રેખીય વેગમાન બદલાય તેમ બળ વધી જાય, તેમ કોણીય વેગમાન નો દર વધી જશે તો ટોર્ક વધી જશે. અને વિકલન કર્યું dl/dt/. હવે બેટા અહીંયા rp છે તો ગુણાકાર થયો હોય તો ગુણાકાર નો નિયમ ખબર હોય તો જો લગાડી દો, પહેલો એમનો એમ બીજાનું વિકલન પ્લસ પહેલાનું વિકલન અને બીજો એમનો, યાદ છે ને યુવી રૂલ, યુવરાજ સિંહ. તો બેટા રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી, લિમિટ એની ઓવર થઈ ગઈ હતી, એટલે કદાચ એવું થયું હોય, બટ તમે સમજો આટલું કદાચ રેકોર્ડ થઈ ગયું છે, ખબર નહીં હવે.
ઉપર રિવાઇઝ કરી લઈએ l = r cross p તો આનું વિકલન કરવાનું એનું મેં એક્ઝામ્પલ આપ્યું એ તો આનું વિકલન તમે કર્યું તો dp / dt ની જગ્યાએ f આવી ગયું dr / dt ની જગ્યાએ v આવી ગયું આ ઇક્વેશન આપણને મળી હવે આમાં તમે એક વસ્તુ જોશો v અને p સમાંતરમાં સમાંતર જ હોય ને રેખીય વેગમાન અને રેખીય વેગની દિશા સરખી હોય યાર p બરાબર શું છે mv તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 0 અને ખૂણો 0 હોય તો ક્રોસ ગુણાકાર શું થાય 0 થાય ને VP sin 0 sin 0 0 પાકો એટલે અહીંયા તમને આન્સર માં ફાઇનલી મળશે dl / dt = r cross f બાળકો r cross f ની અત્યાર સુધી તમે શું લખ્યું છે હા શું લખ્યું છે બેટા ટોર્ક લખ્યું છે અહીંયા શું આવી જશે ટોર્ક પાકો હા કે ના તો જેવું તમે પાંચમા ચેપ્ટરમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોતા હો તે આ સૂત્ર જોયું તો f બરાબર dp / dt એવું જ સૂત્ર tau બરાબર dl / dt કહેવાય કોઈ ડાઉટ રાખો નહીં બિલકુલ પાકું કોઈ ક્લિયરન્સ ની એક્સ્ટ્રા જરૂર નથી અને આ તમને ફાઇનલી આપણા ત્રણ ટોપિક આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂરા થઈ ગયા તો સ્ક્રીનશોટ લઈ લો બેટા